તારીખ 21/2021 જિલ્લા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ભારતીય જનતા પાર્ટી બે ભીમડા બોટાદ જિલ્લાના ગોરડકા ગામે ભાજપની મધ્યસ્થ ચૂંટણીનું શુભ ઉદઘાટન કરવામાં આવ્યું. આ શુભ પ્રસંગે ઉપસ્થિતિમાં મહેમાનો આવ્યા તેમજ દીપ પ્રાગટ્ય અને ફૂલ પુષ્પ ગુથ તેમનું સ્વાગત કરવામાં આવ્યું. કેટલાક કાર્યકરોને ભાજપનો કેસરીય ખેસ ધારણ કરવામાં આવ્યો. ગુજરાતના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને બાબુભાઈ ઝેબલિયા અને ધીરુભાઈ ગઢવી તેમજ કાળુભાઈ પાવરા આ બોટાદ જિલ્લા પંચાયત ઉમેદવાર તરીકે ભીમડા જિલ્લા પંચાયતના ઉમેદવાર નિર્મળાબેન પ્રતાપભાઈ યાદવ, ગોરડકા તાલુકા પંચાયતના ઉમેદવાર વલ્લભભાઈ ઠાકરસિંહભાઈ સોલંકીની ઉમેદવારી અને ટાટમ તાલુકાના પંચાયતના ઉમેદવાર શ્રી રંજનબેન પરેશભાઈ બાવળિયા. રિપોર્ટર સંદીપ ઉમરાળિયા સાથે બીજલભાઈ ભરવાડ, બોટાદ. ગઢડા તાલુકા અને બોટાદ તાલુકા મોટાભાગની ભારતીય જનતા પક્ષના ઉમેદવારો ખૂબ સારી બહુમતી તાલુકા પંચાયતની બેઠકના હોય કે જિલ્લા પંચાયતની બેઠકના હોય એ સારી બહુમતીથી જીતે આ કરવું અમારો પણ એક પડોશીને નાતે અમારો પ્રયત્ન રહ્યો છે અને એમાં ખૂબ સારી સફળતા મેળવી હતી. આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય મંત્રી આદરણીય સૌરભભાઈની ઉપસ્થિતિમાં અહીંયા ગોરડકા ખાતેથી જિલ્લા પંચાયતના ઉમેદવાર બેન શ્રી નિર્મળાબેન એમના મધ્યસ્થ કાર્યાલય એમની સાથેના તાલુકા પંચાયતના ઉમેદવારો એમના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનના પ્રસંગે એ આપ જોઈ શકો છો ખૂબ સારી સંખ્યામાં આ વિસ્તારના સૌ તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને સૌએ આ બંને તાલુકામાં નિર્ધાર કર્યો છે કે જે તાલુકા અને જિલ્લા પંચાયતોની બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે એમને ખભે ખભો મિલાવીને ભારતીય સંગઠનને આખું સંગઠનને સાથે રાખીને ખૂબ સારી બહુમતીથી જીતે એવો નિર્ધાર કર્યો છે અને એ મુદ્દાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે યોજનાઓનો લાભ પણ અહીંયા વિસ્તૃત રીતે જે મળ્યો છે એ આ વિસ્તારના કાર્યકરો આગેવાનો અને ખેડૂતો કે સામાન્ય વર્ગના લોકો એનાથી શું વિદિત છે અને સૌ જાણે છે. કોઈ જગ્યાએ સરકારની વિરુદ્ધમાં કોઈ નારાજગી હોય એવું ક્યાંય જોવા મળ્યું નથી અને ખૂબ સારી બાબત છે આ બધા અમારા તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો બહુમતી જીતવાના છે. સાહેબ, આજે જિલ્લા પંચાયતના મધ્યસ્થ કાર્યાલય ખાતે ઉદઘાટન પ્રસંગે પધારેલો છો, શું કહેશો? આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન છે. તમે સંખ્યા જુઓ છો કેટલી મોટી સંખ્યા છે, બતાવે કેટલો ઉત્સાહ છે. કોંગ્રેસ ફોર્મ ભરતા બી નથી આવડ્યું એટલે એમનો ઉમેદવાર બી નથી અહીંયા. અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે જે પ્રમાણે સરકારે કામગીરી કરી છે એ જોઈએ તો ખેડૂતો સરકાર જોડે છે, પ્રજા સરકાર જોડે છે અને સારામાં સારી લીડથી અમે આ વિસ્તારમાં આ વખતે ચૂંટણી જીતવાના છીએ. ઓકે ઓકે.